આણંદ જિલ્લાના તારાપુર ખાતે સરકારી હોસ્પિટલમાં ગેરવહીવટ અને વધુ પૈસા લેવાતા હોવાનો વીડિયો વાયરલ થયો છે જેના વિરોધમાં આજે તારાપુરમાં બજારો બંધ રાખવામાં આવી હતી અને રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રેલીમાં એક ગરીબ દર્દી જેઓના ગળામાં ઓપરેશન કરેલ હોય તેઓએ પણ ત્યાં આવી ડોક્ટરની તરફેણ કરતું લખાણ સ્લીટમાં લખી ડોક્ટર સારા હોવાનો દાવો કર્યો હતો સામૂહિક આરોગ્ય કેન્દ્ર તારાપુરમાં ખૂબ સારી કામગીરી ચાલે છે ડૉક્ટર ભાઈ સાહેબ અને તેમની ટીમ ગરીબો માટે ગરીબ દર્દીઓ માટે ખૂબ સારી વિનામૂલ્યે સેવા કરે છે પરંતુ એમની પાસે કેટલીક માહિતી પ્રાપ્ત કરતા જે વિડીયો વાયરલ થયો છે તેની અંદર ડૉક્ટરોએ જણાવ્યું કે એનેસ્થિશિયાનો ચાર્જ જે સરકાર આપતી નથી એ ચાર્જ વસૂલ કરવો પડતો હોય છે તે સિવાય કોઈપણ પ્રકારનો ચાર્જ તેની પાસે વસૂલ કરવામાં આવતો નથી છતાં પણ તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રને બદનામ કરવાનું તથા ડોક્ટરોને બદનામ કરવાનું જે વિડીયો વાયરલ થયો તેનું સમગ્ર તારાપુર ગામ અને રોગી કલ્યાણ સમિતિ અને સમગ્ર તારાપુર તાલુકો તેનો સખત વિરોધ કરી અને આજે મામલતદાર સાહેબને તેનું આવેદનપત્ર આપેલું છે અને અમારી આખી ટીમ સંસ્થાકીય સંસ્થા જોડે જોડાયેલી છે અને આરોગ્ય કેન્દ્રને એક બદનામ કરવાનું એક કાવતરું છે જે તારાપુર તાલુકાના આજુબાજુના ગામડાઓમાં ગરીબ દર્દીઓને સારી એવી સેવા આપે છે એના બદનામ કરી અને આ લોકોને ડોક્ટરોને હેરાન કરવાનું એક એક ષડયંત્ર ગોઠવેલું છે અને જેનો અમે સખત વિરોધ કરીએ છીએ જે તારાપુર તાલુકાના ટોટલી ગામડાઓ બેતાલીસે બેતાલીસ ગામડાના સરપંચો હાજર રહી અને લેખિતમાં આની રજૂઆત આવી છે તારાપુર તાલુકા ની આજુબાજુમાં જેટલી સંસ્થાઓ જે સેવાકીય છે એ સેવાકીય સંસ્થાઓએ લેખિતમાં આની અરજી આવી છે જે અમે આજરોજ એનો સખત વિરોધ કરી મામલતદારને તથા શ્રી કલેક્ટર સાહેબને અમે આની રજૂઆત કરી છે અને એનું આવેદનપત્ર આવ્યું છે અને દરેક વેપારી મંડળે અમને આનો સાથ આવ્યો છે અને જે સેવાકીય સંસ્થાઓએ અમને સાથ આવ્યો છે અને જે સ્વયંભૂ આમાં જોડાઈ અને આનો સખત વિરોધ કરેલ છે